પાર્લે પોઈન્ટ ખાતે આવેલ આઇસીઆઈસીઆઈ બેંક સાથે રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બે બદમાશોએ એડીપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બોગસ ચેક બનાવી વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં ચેક આપ્યો હતો પોલીસે બેંક મેનેજરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અડાજણ ગોરાટ ન્યુ કોઝવે રોડ ફાતિમા ટાવર ખાતે રહેતા વહાબ સમસાદ તસદ્દુક હકીમ અઠવાલાયન્સ લાલ બંગલા પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે વહાબભાઈએ ગઈકાલે રવિ હરીશ ગગલાણી સોએબ રહીમ સોફાવાલા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ ગત તારીખ પચીસમી ના રોજ બપોરે દોઢેક વાગ્યે બેંકમાં આવી એડીપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એકાઉન્ટમાં રૂપિયા ત્રણ કરોડ પચીસ લાખ કંપનીના ડાયરેક્ટરની સહીવાળો ચેક વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે આવ્યા હતા જો કે ચેકની રકમ મોટી હોવાથી ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર નીરવ લાકડાવાલાએ નિયમ મુજબ કસ્ટમરનો ચેક ટ્રાન્સફર કરતા પહેલા કન્ફર્મેશન માટે મેલ મોકલી આપ્યો હતો ત્યાંથી ચેક કસ્ટમરે ઇશ્યુ કર્યો નથી અને ચેક પાસ કરવાનો નથી હોવાનું કન્ફર્મેશન આવતા નિરવ લાકડાવાલાએ ચેકનું ટ્રાન્સફરનું કામ અટકાવી રાખ્યું છે અને આરોપીઓને કન્ફર્મેશન આવ્યું નથી હોવાનું કહી મોકલી આપ્યો હતો ત્યારબાદ સત્યાવીસમીના રોજ વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટ ધારક રવિ હરીશ ગગલાણી બેંકમાં આવી ચેક ટ્રાન્સફર થયો ન હોય તો ચેકની માંગણી કરી હતી જોકે ચેકને કન્ફર્મેશન માટે હોલ્ડ પર રાખ્યો હોવાનું કહેતા રવિ બેન્કમાંથી નીકળી ગયા હતા તપાસ દરમિયાન આરોપી બોગસ ચેક બનાવ્યો હોવાનું બહાર આવતા વહાભાઈએ ગઈકાલે બંને સામે ફરિયાદ નોંધાવી હતી